फ्रेंड्स आज आप टॉपिक है पेटर्न डिजाइनिंग। तो आज आप अलग अलग प्रकार की डिजाइनिंग पेटर्न सीखवा जाइ रहा छे। फ्रेंड्स आप आड़ी लाइन, ओबी लाइन, त्रासी लाइन, सर्कल, ओवेल एवं बधु तो घणु बधु पेटर्न सीखी गया छे। अने दरेक पेटर्न आप अलग अलग रूट थी सीखी गया छे, टॉप टू बॉटम, राइट टू लेफ्ट वगैरह वगैरह। तो अलग अलग साइड थी आपणे दरेक प्रकारनी प्रेक्टिस करी लीधी छे। तो हवे जे आपणे शीखवा जई रह्या छे पेटर्न, ए एक नवी पेटर्न छे। तो आ पेटर्नी अंदर तमने घणी मजा आवशे फ्रेंड्स, कारण के आनी अंदर छे डिजाइन। तो आ डिजाइनिंग पेटर्नी प्रेक्टिस करवा माटे रेडी छो ने तमे? फ्रेंड्स आ बधी पेटर्नो उपयोग आपणे दरेके दरेक जग्याए थवानो छे। જ્યાં જ્યાં આપણે ચિત્રકામ કરશું ત્યાં આ દરેક પેટર્નનો ઉપયોગ થવાનો છે, માટે તમે થોડી ગંભીરતાથી આ પેટર્નની પ્રેક્ટિસ કરતા રહેજો બાળકો। તો ચલો બાળકો આજે આપણે શીખીએ ડિઝાઇનિંગ પેટર્ન, લેટ્સ સ્ટાર્ટ બાળકો। તો હવે આપણે શરૂ કરીએ આજનો આપણો ટોપિક પેટર્ન બેઝિક્સ। બાળકો આગળ આપણે ઘણી બધી પેટર્ન શીખી ગયા છે, જેમ કે આડી લાઈન, ઊભી લાઈન, ત્રાસી લાઈન, વમણ લાઈન, ઝિગઝેગ લાઈન વગેરે ઘણું બધું, સર્કલ, ઓવેલ। તો આ બધું ઘણી બધી પેટર્નો આપણે શીખી ગયા છે। હવે એ જ રીતે આપણે થોડી નવી પેટર્ન શીખવા જઈ રહ્યા છીએ આજે। તો ફ્રેન્ડ્સ અહીં મેં આ રીતે લાઈન દોરીને રેડી રાખ્યા છે પેજ। તમારે આ લાઈનની અંદર કેલિગ્રાફી કરવાની રહેશે બાળકો। આ લાઈનમાં મેં માત્ર એક સ્કેલ જેટલું માપ લીધું છે, એક સ્કેલ। તો તમે પણ આ રીતે જ એક એક સ્કેલનું માપ લઈને આ રીતે લાઇન્સ દોરી દેવાની છે। હવે આની અંદર આપણે કેલિગ્રાફી કરીશું। તો ફ્રેન્ડ્સ પહેલું બોક્સ એની અંદર કરીએ સર્કલ। તો આ રીતે પેન્સિલ આ રીતે પકડીશું, મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું તે રીતે આ રીતે પેન્સિલ પકડીશું અને પછી સ્ટાર્ટ કરીએ। આ રીતે ફ્રેન્ડ્સ કોન્સન્ટ્રેશન રાખીને ખૂબ જ ધીરજ રાખતા તમારે આ કેલિગ્રાફી કરવાની છે આ રીતે। જોયું બાળકો, થઈ ગયો ને જલેબીનો આકાર? આ જ રીતે તમારે આ આખી લાઈન કમ્પ્લીટ કરવાની રહેશે। તો ફ્રેન્ડ્સ આ રીતે આખી લાઈન તમારે કમ્પ્લીટ કરવાની છે। એક બોક્સ છોડી દઈશું, નેક્સ્ટ બોક્સ પર આપણે ઓવેલ શેપ પણ શીખ્યા છે, લંબગોળ શેપ। તો અહીં આપણે એ જ રીતે લંબગોળ શેપમાં પણ કરીશું, જેવી રીતે ઉપર કર્યું સર્કલ રીતે તમારે આખી લાઈન કમ્પ્લીટ કરવાની રહેશે। તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ પેટર્ન છે આપણી ચોરસ, ચોરસ તો સ્ટ્રેટ લાઈન જેમ બને એમ સીધી લાઈન દોરવાનો પ્રયત્ન કરજો અને વચ્ચે ગેપ વધારે છોડશું નહીં, થોડી નજીક નજીક લાઈન લઈને જ દોરીશું। અને આમાં પણ આપણે પેન્સિલનો પોઈન્ટ ઉંચકવાનો નથી, જ્યાં સુધી લાઈન કમ્પ્લીટ થઈ જાય નહીં ત્યાં સુધી આપણે પેન્સિલ ઉંચકીશું નહીં, એન્ડ સુધી પેન્સિલ સેમ। આ રીતે ફ્રેન્ડ્સ કોશિશ કરજો કે તમારી લાઈન સીધી બને। તમારે માત્ર આમાં
હાથ ઉચકવાનો નથી, પેન્સિલને ફેરવવાની છે આ રીતે. હવે નેક્સ્ટ વન બોક્સ વન લાઈન છોડીને ત્રિકોણ ત્રિકોણાકાર તો સિમ્પલ છે એ પણ આ રીતે લઈશું. સ્ટ્રેટ લાઈન એકદમ સીધી લાઈન દોરવાની પ્રેક્ટિસ કરજો બાળકો. આ રીતે બાળકો નેક્સ્ટ પેટર્ન છે આપણી આ રીતે. ત્રાસી લાઈન તો આપણે શીખ્યા જ છીએ. આ લાઈનને પણ તમારે એન્ડ સુધી ખેંચવાની રહેશે આ રીતે જ. એની ઓપોઝિટ સાઈડ પણ આપણે લઈશું. આ રીતે તમારે આખી લાઈન કમ્પ્લીટ કરવાની રહેશે. નેક્સ્ટ પેટર્ન છે આને પણ ઓપોઝિટ ડિરેક્શનમાં પણ લઈશું. આ રીતે આખી લાઈન કમ્પ્લીટ કરીશું. નેક્સ્ટ એક લાઈન છોડીને કર્વ્ડ વળાંક આ રીતે આપણે શીખીશું. આ રીતે આખી લાઈન તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ છે બસ આ રીતે ડિઝાઇન કરવાની છે. અને એમાં પણ નીચે ફરીથી આ બેન આ જે હોય છે એનો મિડલ પોઈન્ટ આ રીતે તો આ જે પેટર્ન છે એને પણ તમારે છેલ્લે સુધી કરવાની છે. તો આ પ્રેક્ટિસ તમારે સતત કરવાની છે બાળકો. તો ધ્યાન રહે કે આની અંદર તમારે ધીરજ રાખવી અને સતત કોન્સન્ટ્રેશન રહેવું ખૂબ જ જરૂરી છે બાળકો. તો આશા છે કે તમે આને ખૂબ જ સારી રીતે કરશો. ઓકે ફ્રેન્ડ્સ, તો મજા આવીને તમને આ પેટર્ન ડિઝાઇનિંગ પેટર્ન શીખવાની. તો બાળકો આ દરેક પ્રકારની પેટર્નની તમે ઘરે ગંભીરતાથી નોંધ લઈને એની પ્રેક્ટિસ કરજો અને મલ્ટિપલ્સ ટાઈમ પ્રેક્ટિસ કરજો, જેથી કરીને આપણે આગળ જ્યારે પણ ચિત્રકામ દોરવાનું આવે ત્યારે તમે સરળતાથી ચિત્રકામ દોરી શકો છો. કારણ કે તમને મેં આગળ બી કહ્યું હતું તેમ આ તો વોર્મ અપ છે. જ્યારે પણ આપણે ચિત્રકામ કરીશું તો આ દરેક પેટર્નની પ્રેક્ટિસ આપણે કરવાની રહેશે. માટે જ્યારે પણ તમે ફ્રી થાઓ છો ત્યારે તમે આ પેટર્નને એકદમ ધીરજપૂર્વક ધ્યાનથી એની પ્રેક્ટિસ કરજો બાળકો. તો ચલો આજ માટે આટલું જ. મળીશું નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.